આજના મહત્વના સમાચારમાં શિક્ષિત બેરોજગારોને રોજગારી અપાવવા બાબતે જાણકારી મેળવવા આપના જિલ્લા પ્રમુખ દિનેશ બારીયાએ જિલ્લા રોજગાર કચેરીની મુલાકાત લીધી. આજના સમયમાં બેરોજગારીનો પ્રશ્ન સરકાર માટે, સમાજ માટે, યુવાનો માટે ખૂબ મોટો છે. વાલીઓ પોતાના સંતાનોને પેટે પાટા બાંધીને ભણાવે છે, મોટા ખર્ચા કરીને ઊંચી ફી ભરીને ઉચ્ચ શિક્ષણ અપાવે છે, કેમ કે પોતાના બાળકોને રોજગારી મળે, સરકારી નોકરી મળે એવી અપેક્ષાઓ રાખે છે. વિદ્યાર્થીઓ પણ ખૂબ મોટી મહત્વાકાંક્ષાઓ સાથે અભ્યાસ કરે છે, સૈનિકોની ભરતી માટે વર્ષોથી મહેનત કરે છે. કેટલાક વાલીઓ પોતાના બાળકોને સરળતાથી સ્થાનિક એરિયામાં કંપનીઓમાં નોકરી મળે એ માટે ટેકનિકલ ક્ષેત્રમાં બે બે વર્ષ સુધી અભ્યાસ કરાવે છે, ત્યારે ઘણા સમયથી સરકારી નોકરીઓ માટે ભરતી થતી નથી. સ્થાનિક કંપનીઓમાં પણ કોન્ટ્રાક્ટર પદ્ધતિથી ભરતી કરાઈ રહી છે, જેથી કાયમી રોજગારી મળતી નથી. હાલમાં પંચમહાલ જિલ્લામાં આર્મીની ભરતી આવી રહી છે, તેમાં વય મર્યાદાનો પ્રશ્ન ઊભો થયો છે. આ બધી બાબતો પર ધ્યાન આપવું જરૂરી હોય, જેથી પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીયાએ જિલ્લા રોજગાર કચેરીની મુલાકાત લીધી હતી અને એમ્પ્લોયમેન્ટ ઓફિસર પરમારની મુલાકાત લીધી અને આ બાબતો પર વિસ્તૃત ચર્ચા કરી માહિતી મેળવી હતી. પંચમહાલ આમ આદમી પાર્ટી દ્વારા SRP પરેડ ગ્રાઉન્ડ પર ખાનગી વ્યક્તિઓ દ્વારા ઊંચી ફી લઈને કોચિંગ કરાવાઈ રહ્યા હોવાનું જાણવા મળતા માંડી SP કચેરીએ તપાસ કરાવવાની રજૂઆત કરવામાં આવી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કેટલાય યુવાનોએ એવી જાણકારી આપી છે કે આર્મીની ભરતી માટે ગોધરા શહેર અને આજુબાજુના ગામોમાંથી કેટલાય યુવાનો ગ્રાઉન્ડ ટેસ્ટની તૈયારી કરવા માટે SRP પરેડ ગ્રાઉન્ડ પર તૈયારી કરવામાં આવે છે, ત્યારે કોઈ ખાનગી કોચ દ્વારા કોચિંગ આપવામાં આવે છે અને જેની ફી લગભગ 1400 રૂપિયા એક યુવાન પાસેથી ખાનગી રીતે લેવામાં આવી રહી છે. આ બાબતેની જાણ જિલ્લા પ્રમુખ દિનેશ બારીયાને થતાં આજરોજ ગોધરા DSP કચેરીને લેખિત રજૂઆત કરી અને આ બાબતે તપાસ કરવા જણાવવામાં આવ્યું છે અને ખાનગી કોચિંગ માટે સરકારી મેદાનનો ઉપયોગ બંધ કરે અને મેદાનનો ઉપયોગ કરવો હોય સેવા તરીકે કોચિંગ આપે તેવી રજૂઆત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ. નમસ્કાર. આજરોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી હવે કાર્યકરો બધા સાથે મળીને રોજગાર કચેરીમાં સાહેબ સાથે સંપર્ક કર્યો અને ત્યાં પરમાર સાહેબ મળ્યા. પરમાર સાહેબ એમ્પ્લોયમેન્ટ ઓફિસર છે, એમની સાથે અમે કેટલીક ચર્ચાઓ કરી કે આપણા જિલ્લાની અંદર શિક્ષિત બેરોજગારો ઘણા બધા છે, તો શિક્ષિત બેરોજગારને રોજગારી કેવી રીતે મળે અને એના માટે શું પ્રોસેસ છે એ બધી માહિતી અમે ત્યાંથી જઈને સાહેબ પાસેથી મેળવી અને સાથે સાથે એ પણ થોડી રજૂઆત કરી કે અત્યારે જે આર્મીની ભરતી આવી રહી છે તો એની અંદર જે વય મર્યાદાની બાબત છે એના સાથે એ મુદ્દે પણ અમે ચર્ચા કરી. તો સાહેબે કહ્યું છે કે પંચમહાલ જિલ્લામાં જે રોજગારો બેરોજગાર છે એમને તમે એવું સંદેશો પહોંચાડો કે જે શિક્ષિત વર્ગ છે, જે શિક્ષિત લોકો છે, જે ભણીને તૈયાર થાય છે એ લોકો વધારે વધારે સંખ્યામાં રોજગાર કચેરીમાં નામ નોંધાવે. અમે અમારા કચેરી તરફથી પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે અને અત્યારે આ જે આર્મીની ભરતી આવી રહી છે એના માટે પણ ઓનલાઈન ફોર્મ આપણા પંચમહાલ જિલ્લાની અંદર લગભગ 5 સેન્ટરોમાં અત્યારે ભરવાનું ચાલુ છે અને એ રોજગાર કચેરીના માધ્યમથી ફોર્મ ભરાય છે અને એ ફોર્મ ભરવાની માટે નિઃશુલ્ક ભરવામાં આવે છે. તો ખૂબ સારો અમને રિસ્પોન્સ પડ્યો, સાહેબે ખૂબ સારી ચર્ચાઓ કરી અને અમે બધાએ ત્યાંથી માહિતી મળી. બીજી વસ્તુ એ છે કે આજે અમે જિલ્લામાં અહીંયા DSP ઓફિસની અંદર આવ્યા છીએ સાહેબને મળવા માટે અને એક રજૂઆત એ પણ કરવાયા છીએ કે અમે ધ્યાનમાં એવું આવ્યું છે કે અત્યારે જે આર્મીની ભરતી આવી રહી છે એના માટે ઘણા બધા યુવાનો ગ્રાઉન્ડ લેવલની ટેસ્ટ તૈયારી કરે છે મેદાનની અંદર અને એ ગોધરાની અંદર SRP ગ્રાઉન્ડ છે ત્યાં ગોધરાના અને આજુબાજુ ગામડાના ઘણી મોટી સંખ્યામાં ત્યાં યુવાનો તૈયારી કરવા માટે જાય છે. તો અમને થોડું એ પણ જાણવા મળ્યું કે ત્યાં કંઈક ખાનગી કોઈ કોચિંગ કરાવે છે અને ખાનગી કોચ જે કરાવે છે એ યુવાનો પાસેથી 1400 રૂપિયા જેટલી મોટી ફી એ લઈ રહ્યા છે, યુવાનો પાસેથી મેળવી રહ્યા છે. તો અમને જાણવા એ મળ્યું કે આ 1400 રૂપિયા ફી એ કેવી રીતે ખાનગી વ્યક્તિ ત્યાં SRP ગ્રાઉન્ડની અંદર ટ્રેનિંગ આપવાના લઈ શકે. જો આ બાબતે ખરેખર સાચી હોય તો અમે માન્ય સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે આનું થોડું ધ્યાન દોરે અને જો આવો કોઈ ખાનગી વ્યક્તિ આ ગ્રાઉન્ડમાં આ પ્રકારની ફી લઈને જો કોચિંગ કરાવતા હોય તો આ બંધ કરવામાં આવે. ખાનગી વર્ગ કોચિંગ કરાવી શકે, ખાનગી કોચ, પણ એ ક્યારે કે એમનું પોતાનું ગ્રાઉન્ડ હોય, પોતાનું પ્રાઇવેટ કંઈક સંસ્થા હોય તો કરાવી શકે નહીં તે. પણ આ સરકારી જે છે, આ જે સરકારી જે ગ્રાઉન્ડ જે છે એનો ઉપયોગ ખાનગી કોચ પોતાની રીતે ના કરી શકે એ બાબતે અમને જો જાણવા મળ્યું છે તો અમે રજૂઆત કરાય છે કે જો આવું કંઈક ચાલતું હોય તો એને ધ્યાન દોરો અને એ હોય તો એને દૂર કરો અને એ માટે આજે અમે રજૂઆત કરાયા છીએ. થેન્ક યુ.